કઈ રીતે બુમરા બુમરા બન્યો જસપ્રીત બુમરા જ્યારે અંડર મારા અંડરમાં તૈયાર થયો નિર્મણ હાઈસ્કૂલમાં કોચિંગ કેમ્પની અંદર ત્યારે એ એની ઓડ એક્શનથી બધા છોકરાઓ ખૂબ પહેલાં હતા કે ભાઈ આ બોલિંગમાં બરાબર નથી થ્રો કરે છે પછી મેં બરાબર ચેક કરી એકદમ બોલિંગ બરાબર જ છે એમાં કોઈ એક્શનમાં કોઈ ગડબડ નથી ખાલી ઓડ એક્શન છે એટલે એની હિસાબે તમને ચેક કરતો એવું લાગે છે પણ એ લીગલ બોલિંગ કરે છે એટલે કોઈ ચિંતા નથી અને એ એ એ એક્શનથી જ એ આગળ આવશે એવી મને પહેલેથી જ ખાતરી હતી એટલે મેં એને સ્ટ્રિક્ટલી કહી રાખ્યું હતું કે કંઈ પણ સંજોગોમાં તારે એ એક્શન ચેન્જ કરવાની નથી અને એ એને જાળવી રાખી કે જેથી કરીને આજે એને એટલો ફાયદો કરાવે છે જ્યારે કેમ્પની અંદર જોઈન્ટ થયો સ્કૂલના કેમ્પમાં અત્યારે ફક્ત એક નોર્મલ ક્રિકેટર જેમ એમના હોય ને ખાલી શોખ ખાતર રમતા હોય એ રીતે જ એને જોઈન્ટ થયો હતો એમાં ત્યારે એ કોઈ એવો ગોલ નહોતો પછી ધીમે ધીમે જે મેં એને પ્રેક્ટિસ કરીને ઇન્સ્પાયર કર્યો કે ભાઈ તારે બોલિંગની અંદર આ ખાસિયત છે તું આગળ આવી શકીશ તું એની પાછળ મહેનત કર પછી એને ખ્યાલ આવ્યો કે હવે થોડુંક મારે આમાં સિરિયસ થવું જોઈએ ધીરે ધીરે એ સિરિયસ થયો અને ત્યાર પછી એની આખલ કેરિયરની શરૂઆત થઈ અન્ડર નાઇન્ટીનની અંદર એને પાંચ વિકેટ લીધી હતી એક મેચમાં એટલે એ પાંચ વિકેટથી હિસાબે એને બી ખૂબ મોરલ બુસ્ટપ મળ્યું કે ના હવે હું આમાં કંઈક ને કંઈક આગળ વધી કરી શકીશ સારું પરફોર્મન્સ કરી શકીશ એવી લોકલ ટુર્નામેન્ટ કે જે એનું પર્ફોમન્સ ખૂબ જ સારું છે ના કારણ કે સિલેક્ટરની નજરે પડ્યું કઈ રીતે સિલેક્ટર સુધી પહોંચાયું અમદાવાદ મિરઠ ટુર્નામેન્ટની અંદર એને જ્યારે રમાડવામાં આવ્યો ત્યારે એ બધા જે ક્રાઉડમાંથી સિલેક્ટરોને એવું લાગ્યું કે આ છોકરામાં થોડી ટેલેન્ટ છે અને એના હિસાબે પછી મેં એને ડિસ્ટ્રિક્ટના સિલેક્શનની અંદર મોકલ્યો અને ત્યાં એ પ્રભાવિત થયા અને એ લોકોને સિલેક્ટ કરીને એને ડિસ્ટ્રિક્ટની અંદર ને સ્ટેટની અંદર એને ચાન્સ આપ્યો બુમરાહમાં શું ખાસિયત છે કે એના માટે પીચ કોઈ મહત્વનું કારણ નથી બની રહેતી કારણ કે એ એની સ્પીડ એની સ્પીડ કોઈ પણ વિકેટ ઉપર એ બાઉન્સ કરી શકતો હતો એ સ્પીડ જનરેટ કરતો હતો એ સ્પીડ ક્યાંથી જનરેટ થાય છે એ બહુ ઓછાને પહેલું હશે પણ એ ટાઈમે જેટલી એની સ્પીડ હતી એકસો ચાલીસની આજુબાજુ તો ત્યારે પણ એ બોલિંગ કરી રહ્યો હતો એટલે સ્પીડ એ ઇમ્પોર્ટન્ટ હતી વિકેટ તો કોઈ બી હોય અને લાઇન લેન્થ એને એ એક્યુરેસી હોય તો એને સો ટકા સફળતા મળે છે કઈ રણનીતિ સાથે બુમરાઈ આગળ જવું જોઈએ બસ એ તો એને જે સ્ટ્રેટેજી યોર્કર મેઇન છે વેપન્સ એનું યોર્કર મોસ્ટલી યોર્કરથી જ એ બધી વિકેટો લે છે અને હવે તો ઇન સ્વિંગ આઉટ સ્વિંગ સ્લોઅર વન એની પાસે બધી જ ટાઈપની વેરિયેશન એની પાસે આવી ગઈ છે અને એ બહુ સારી રીતે યુઝ કરી રહ્યો છે એટલે એને સો ટકા સફળતા મળશે શું શુભેચ્છા પાઠવજો ફાઇનલ માટે બુમરાને ઓલ ધ બેસ્ટ હું એને કહું કે ખૂબ ખૂબ આગળ સફળતા મળે અને ઇન્ડિયન ટીમને જીતમાં એનો મહત્ત્વનો ફાળો હોય